કામગીરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં જામનગર જિલ્લાની સાયબર ક્રાઇમ અંગેની કામગીરી વિશે વાત કરવામાં આવી હતી. જિલ્લામાં જાન્યુઆરી 2024 લઈને જૂન 2024 સુધી જે પણ સાયબર ક્રાઇમની ઘટનાઓ બની હતી તેને લઈને તેમણે વાત કરી હતી, જેમાં કેટલી રકમો પરત આવી છે, તે કેટલા એકાઉન્ટ્સ ફ્રીઝ કરાયા છે, આ દરેક વિષયને વિસ્તાર સાથે જણાવાયું હતું. આવો જાણીએ શું કહેવું છે જામનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુનું. આ વર્ષની અત્યાર સુધીની આપણે જનવરીથી જૂન સુધીની આપણે ટોટલ જે સાયબર પોલીસ સ્ટેશન પાસે જે શિકાયત આવી છે બીજી બધી વસ્તુથી લગભગ 11 કરોડની આસપાસની જે રકમ છે આ વિભિન્ન જે અમારી પાસે અરજી આવેલી છે અમે ગયેલી છે. આમાંથી જે 11 કરોડની જે રકમ છે આમાંથી અત્યારે જે લિયન જે એમાઉન્ટ છે આમાંથી 4 કરોડની આસપાસની જે રકમ છે આ સાયબર ક્રાઇમ જે પોલીસ સ્ટેશન છે આ જે અલગ અલગ જે એકાઉન્ટ છે આ એકાઉન્ટમાં સીઝ કરેલી છે. આમાંથી લગભગ 2 કરોડની આસપાસની જે રકમ છે આ પરત નો જે પ્રોસેસ છે એ ચાલુ છે અને લગભગ 4 લાખની આસપાસની જે રકમ છે આ પરત એવો અપાવી દીધી છે. આ વર્ષે જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જોવા જાય તો અત્યાર સુધી 8 ગુના ટોટલ દાખલ થયા છે અને આમે જે અલગ અલગ સ્ટેટથી છે જે આરોપી હતા એ આરોપી જે છે એ પકડાયેલા છે અને અત્યારે હી 2 ગુના દાખલ થયા છે જેમાં લગભગ 75 લાખની આસપાસની જે રકમ છે આ ગઈ છે. આમાંથી લગભગ 31 લાખની આસપાસની રકમ જે છે આ પોલીસ એકાઉન્ટમાં ફ્રીઝ કરાવી દીધી છે. વિકાસની વાતો કરતી સરકારની ઢીલી નીતિથી ગામ